નમસ્કાર ધોરણ ચાર વિષય આસપાસ પાઠ ચોવીસ મસાલેદાર કોયડા તો ચાલો પાઠની શરૂઆત કરીએ તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ કોરું કાચું ચાખી એના ભૂંડા થાય હાલ તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નખાઉં વધુ પડતું ખાવા જાઉં તો નાકમાં પાણી લાવું બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ જવાબ છે મરચું પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં દૂધ સાથે ભળી જતા ખાંસી ભગાડી દઉં બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ હા હળદર ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ કચુંબર કે નમકીનમાં હોશથી નખાઉં જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ જવાબ છે મરી પાતરું ને નાનું છું કાળું અને ભૂરું છું તેલ ઘીમાં તળાવું છું દહીં છાસમાં નખાવું છું રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ બાળમિત્રો જવાબ ખબર છે જીરું પાતળી ને નાની હું તો લીલી લીલી છમ મુખવાસ ને શરબતમાં લાવી દઉં દમ લીલી સુખી ચાવો દમે તો તો પણ લાગુ મીઠી જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દેઠી બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ હા વરિયાળી ચોકલેટ જેવો રંગ મારો શિંગડાવાળી ચીજ ખીલી જેવો લાગુ હું તો મસાલાનું બીજ દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ જવાબ છે લવિંગ પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબ જોઈએ તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો અને તેની યાદી બનાવો જેમ કે તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે હળદર મરચું રાઈ જીરું લવંગ હિંગ વગેરે મસાલાનો ઉપયોગ થતો હશે એના સિવાયના મસાલાના નામ પણ તમે લખી શકો છો બીજો પ્રશ્ન છે જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટે ભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તેમની પાસેથી શોધી કાઢો અને અહીં લખો એવા એક મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી વસ્તુ ગળી વસ્તુ બંનેમાં નખાય છે એ મસાલાનું નામ તમને શોધી કાઢવાનું છે જે નમકીનમાં પણ નખાય અને મીઠી વસ્તુમાં પણ નખાતો હોય રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે તે શોધીને પણ તમને અહીંયા પુસ્તકમાં લખવાનું છે ચાલો બાળ મિત્રો આપણે ચટાકેદાર ચણા ચાટ બનાવવા માટે પ્રયત્ન કરીએ તો તેના માટે શું સામગ્રી જોઈશે બાફેલા ચણા જે સંખ્યા પ્રમાણે પૂરતા હોય એટલા મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે શેકેલું જીરું સંચળ અને ગરમ મસાલો જો શક્ય હોય તો કોથમીર હવે બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું સંચળ અને ધાણા પાવડર તેમાં ઉમેરો અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે બાફેલા ચણા સરખા મિક્સ કરો સમારેલી કોથળી તેના પર ભભરાવો અરે વાહ તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છે હવે તમે પણ ઘરે આવી ચણા ચાટ બનાવીને ખાજો અને તેની મજા માણજો અનુમાન કરો જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તમારી ચાટ કેવી લાગે હા તમારી ચાટ એકદમ ફિક્કી લાગે એટલે જીવનમાં મસાલાનું ખૂબ જ મહત્ત્વ છે મસાલા વગર રસોઈ સારી ન બને ધન્યવાદ